નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ખાતે માસ ક્ષમણની તપની અનુમોદના અર્થે લઘુ શાંતિ સ્નાત્ર પૂજનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે સુમનદીપ વિદ્યાપીઠ પરિવારના મોભી ડોક્ટર મનસુખભાઈ શાહના દીકરા ડોક્ટર દીક્ષિતભાઈ શાહે માસ ક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી અને પાંચમના દિવસે પારણા કર્યા હતા. દરમિયાનમાં આજે આચાર્ય રાજરત્નસુરી મહારાજની પ્રેરણાથી માસ ક્ષમણના તપની અનુમોદના અર્થે લઘુ શાંતિ સ્નાત્ર પૂજનનું ભવ્યાતિ ભવ્ય આયોજન ગુરુદેવની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. બોડેલીથી વિધિકાર ભરતભાઈ ખાસ આ પ્રસંગે પધાર્યા હતા. જૈન સંગીતકાર નિલેશ રાણાવત ખાસ આ મહા અનુષ્ઠાનને સુર આપવા વડોદરા પહોંચ્યા હતા. આ લઘુ શાંતિ સ્નાત્ર મહોત્સવમાં જૈન સંગીતકાર નિલેશ રાણાવતે બધાને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. આજના આ કાર્યક્રમમાં વડોદરાના જૈન સંઘોના ટ્રસ્ટીઓ, મારવાડી સમાજના જીતુભાઈ માંગીલાલજી, આજના ફનવર્લ્ડના રાજેશ જૈન, દિવ્ય ભાસ્કર અખબારના એડિટર મનીષભાઈ પંડ્યા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ડોક્ટર પ્રકાશ શાહ, પ્રકાશ કાંટાવાળા, શ્રી શ્રુતોપાસક ગણના તુષાર શાહ, શહેરના નામાંકિત ડોક્ટરો, સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટરો સહિત સેંકડો શ્રેષ્ઠીઓ લઘુ શાંતિ સ્નાત્ર મહોત્સવમાં જોડાયા હતા. આજે માસક સમારંભમાં પૂરી થયાના ઉપલક્ષમાં અને પરિષદ પૂર્ણ થયાના ઉપલક્ષમાં અમારે ત્યાં એક લઘુ શાંતિ સ્નાત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું. લઘુ શાંતિ સ્નાત્ર પૂજન એ જૈન ધર્મમાં થતા પૂજનો પૈકીના બે પૈકીના સૌથી જૂનું પૂજન છે, જેમાં પીઠિકાની સ્થાપના કરી અને લઘુ શાંતિ સ્નાત્ર શાંતિનાથ દાદાને સ્થાપના કરી અને લઘુ શાંતિ સ્નાત્ર પૂજનનું પઠન કરવામાં આવે છે. દરમિયાન નિલેશભાઈ રાણાવત અહીંયા આગળ કાર્યક્રમને પ્રેઝન્ટ કરવા માટે હતા. વિધિકાર તરીકે ભરતભાઈ હતા અને આચાર્ય ભગવાન રાજરત્ન શ્રીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સંપૂર્ણ પૂજનનું આયોજન કરવામાં આવેલું હતું. આ પૂજન એક શાંતિના સ્થાપના માટે સકળ સંઘમાં અને પૂરા વિશ્વમાં શાંતિની સ્થાપના માટે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે 2500 વર્ષ પહેલાં કોરોના જેવી એક મહામારી થઈ હતી અને ખૂબ જ વિનાશ સર્જાયો હતો, તે સમયે આ પૂજનની રચના થઈ હતી અને ત્યારથી પછી આ પૂજન થાય છે. અને અમે પીઠિકાની સ્થાપના કરીને આખું પૂજનનું જૂની પદ્ધતિથી જ અમે આખું કરેલું છે. એની ખૂબ જ સુંદર પોઝિટિવ ઉર્જા અમને મળશે એવું અમને આશા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.